કંઈ કહેવા માંગુ છું. આશા છે કે આપ સૌ શાંતિથી સાંભળશો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863 રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગુણ ભરાવદાર ચહેરો અને તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ એમની ઓળખ. તેઓ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. તેમને વાંચવાનો ખૂબ શોખ હતો. તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું. તેઓ નીડર હતા. તે કોઈની વાતનો અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈની વાતને સાચી માનતા નહીં. એમના જીવનનો એક પ્રસંગ કહેવા માંગુ છું. નરેન્દ્રનાથ તમારી જેમ શાળામાં જતા હતા. એક દિવસ શિક્ષક ભણાવતા હતા અને બધા વિદ્યાર્થીઓ અંદર અંદર વાતો કરી રહ્યા હતા ત્યારે નરેન્દ્રએ કહ્યું. નરેન્દ્ર પણ હતો. નરેન્દ્ર શિક્ષકે આ જોયું અને બધા વિદ્યાર્થીઓને ઊભા કર્યા. ત્યારે નરેન્દ્ર અને બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા. ત્યારે કોઈને એ પ્રશ્નનો જવાબ આવડતો નહોતો, પણ નરેન્દ્રએ સાચો જવાબ આપ્યો. તેથી શિક્ષકે નરેન્દ્ર સિવાયના બધા વિદ્યાર્થીઓને ઊભા રહેવાનું કહ્યું. ત્યારે નરેન્દ્ર પણ ઊભા રહી ગયા અને એમણે કહ્યું કે હું પણ ગુનેગાર છું, મને પણ સજા થવી જોઈએ. કારણ કે હું પણ વાતો કરતો હતો. આ રીતે સચ્ચાઈને વળગી રહેવું એ પણ જીવનનો પવિત્ર બનવાનું મહાન કાર્ય છે. સ્વામી વિવેકાનંદને એક જ ગુણ હતી, મારે ઈશ્વરને જોવા છે. તેઓ ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળ્યા, પણ કોઈનાથી તેમને સંતોષ થયો નહીં. ત્યાર પછી તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. ત્યારે તેને એક સાચા ગુરુના દર્શન થયા. તેમણે સ્વામીજીને 23 વર્ષની ઉંમરે સ્વામીજીએ ભગવા વસ્ત્રો પહેરી અને સંન્યાસી થઈ ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેને વિવેકાનંદ નામ આપ્યું. સપ્ટેમ્બર 1893 રોજ શિકાગોમાં ભરાયેલ ધર્મ પરિષદમાં તેમણે હાજરી આપી. તેમને વ્યાખ્યાનના કારણે તેઓ અમેરિકામાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારે બધા લોકોએ તેમનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. ત્યારે એક વ્યક્તિ આવી અને તેમની પાસે હાથ લંબાવીને કહ્યું કે મેં જાણ્યું છે કે આપણે બંને એક જ જ્ઞાતિના છીએ. ત્યારે સ્વામીજીએ કહ્યું કે હા, આપણે બંને એક જ જ્ઞાતિના છીએ. સ્વામીજીએ એમ ન કહ્યું કે હું નિગ્રો જ્ઞાતિનો નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું, નિગ્રો તમારા સન્માનથી નિગ્રો સમાજ પણ ગૌરવ અનુભવે છે. ત્યારે સ્વામીજીએ તેમના તરફ હાથ લંબાવીને કહ્યું કે ધન્યવાદ ભાઈ, તમને અનેક ધન્યવાદ. ત્યાં એક સ્ટેશનેથી તે ઉતરતા હતા ત્યારે એક પશ્ચિમી શિષ્યએ તેમને પૂછ્યું કે તમે તમારો સાચો જ્ઞાતિનો સાચો પરિચય કેમ નથી આપતા. ત્યારે સ્વામીજીએ કહ્યું કે હું પોતાને ઊંચો બનાવવા નથી માંગતો, બીજાની જાતિને નીચી નથી કરવા માંગતો.
મેં તો આ માટે જન્મ ધારણ નથી કર્યું. સ્વામીજીએ યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. 39ની નાની ઉંમરે સ્વામીજીએ સત્યાગ્રહ ત્યાગ કર્યો અને તેઓ મહાન દેશભક્ત હતા. આસ્તુ.